નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ કહ્યું, મીડિયાની સમાજ પરિવર્તન માટે મહત્વપૂર્ણ ભૂમિકા. ચેન્નઈમાં સમાચારપત્ર સંધિની 75મી વર્ષગાંઠ સમારોહમાં ખાસ ઉપસ્થિતિ. અમેરિકાના ટેક્સાસમાં એક ચર્ચમાં થયેલ ગોળીબારમાં 26ના મોત, અસંખ્ય ઘાયલ, હુમલાખોર કરાયો ઠાર. કેન્દ્ર દ્વારા કાશ્મીરમાં શાંતિ સ્થાપવા નિયુક્ત કરેલ વિશેષ પ્રતિનિધિ દિનેશ્વર શર્મા આજથી જમ્મુ કાશ્મીરના 5 દિવસના પ્રવાસે. સ્થાનિક પ્રતિનિધિ મંડળ અને સંગઠનો સાથે કરશે વિચાર વિમર્શ. પ્રધાનમંત્રી મોદીનો હિમાચલમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. કોંગ્રેસ પર ખરાબ કાયદા અને વ્યવસ્થા, ભ્રષ્ટાચારને નષ્ટ કરવામાં નિષ્ફળતાનો આરોપ. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની મંડીમાં અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરોટામાં ચૂંટણી સભા. કેન્દ્ર સરકારે નિષ્ક્રિય 2.25 લાખથી વધુ કંપનીઓના બેંક ખાતા કર્યા સ્થગિત. નાણાકીય લેવડદેવડની તપાસ અને ગોટાળા કરનાર પ્રોફેશનલ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા નેશનલ ફાઇનાન્શિયલ ઓથોરિટીનું થશે ગઠન. અને એશિયા કપ હોકીના ખિતાબ પર ભારતીય મહિલા હોકી ટીમનો કબજો. ફાઇનલમાં ચીનને પેનલ્ટી શૂટઆઉટથી હરાવ્યું. આગામી વિશ્વકપ માટે ક્વોલિફાઇડ. સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચેન્નઈના એક દૈનિક સમાચારપત્રની 75મી વર્ષગાંઠમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વરિષ્ઠ રાજનેતાઓ, સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આ પ્રતિષ્ઠિત સમાચારપત્ર પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયાને લોકશાહીનો ચોથો પાયો ગણાવતા જણાવ્યું હતું કે મીડિયા સમાજને બદલવાનું સાધન છે. સમાચારપત્ર તમને માત્ર સમાચાર જ ઉપલબ્ધ નથી કરાવતા, પરંતુ સમાજને બદલવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મીડિયાએ પોતાની શાખ જાળવી રાખવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને રાજકીય બાબતો ઉપરાંત અન્ય વિષય પર ફોકસ કરવું જોઈએ. Journalism helps quench this thirst. Today, newspapers do not just give news. They can also mold our thinking and open a window to the world. In a broader context, media is a means of transforming society. That is why we refer to the media at the fourth pillar of democracy. I'm fortunate today to be among those who demonstrate the power of the pen and show how it can be vital life force in consciousness of society. અમેરિકાના ટેક્સાસના એક નાના કસ્બામાં ગઈકાલે એક બંદૂકધારીએ ચર્ચમાં ચાલી રહેલી પ્રાર્થના સભા પર ગોળીઓ વરસાવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે, જ્યારે અસંખ્ય લોકો ઘાયલ થયા છે. આ હુમલો વિપ્સન કાઉન્ટી વિસ્તારમાં આવેલ ચર્ચ પર થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરને પણ ઠાર કરાયો છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ટેક્સાસના એટોર્ની જનરલે ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પીડિતોના પરિવારો માટે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
કેન્દ્રએ પાછલા 2 વર્ષો કે તેનાથી વધુ સમયથી નિષ્ક્રિય રહેલી કંપનીઓના લગભગ 2.25 લાખ ખાતાઓ અંગે સખત કાર્યવાહી કરી છે. કેન્દ્રએ કાળા નાણાં પર લગામ કસવાના તેના અભિયાન હેઠળ કંપનીઓના બેંક ખાતાના સંચાલન પર પ્રતિબંધ લાદ્યો છે. આમાંની મોટાભાગની કંપનીઓ 2 વર્ષ કે તેનાથી વધુ સમયથી સક્રિય ન હતી, જ્યારે ઘણી કંપનીઓના ખાતાઓમાં ગત વર્ષે 8 નવેમ્બરની નોટબંધી પછી 17,000 કરોડથી વધુની લેવડ દેવડ થઈ છે. દરમિયાન 56 બેંકોએ હજારો કંપનીઓની માહિતી પૂરી પાડી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું છે કે દુનિયા આશાભરી નજરે ભારતને નિહાળી રહી છે અને ઈચ્છે છે કે આપણો દેશ અન્ય દેશોને માર્ગ ચીંધે. જયપુરમાં સેવા ભારતી સમિતિની નવી ઇમારત સેવા સદનના ઉદ્ઘાટન બાદ લોકોને સંબોધતા ભાગવતે જણાવ્યું હતું કે દેશમાં સારા કામોને આગળ વધારવાની જરૂર છે, જેથી દેશ સારા કાર્યોના સંદર્ભે એક મહત્વનું સ્થાન બની શકે. હિમાચલ પ્રદેશમાં પણ પ્રચાર ગતિમાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલે કુલ્લુ, ઉના અને પાલનપુરમાં ચૂંટણી સભાને સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે હારનો સ્વીકાર કરી લીધો છે અને તેના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચારથી દૂર ભાગી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ લડાઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે, કાળાધન વિરુદ્ધનું સરકારનું અભિયાન ચાલુ જ રહેશે. દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા શીલા દીક્ષિતે શિમલામાં વીરભદ્ર સરકાર દ્વારા થયેલા કાર્યોની પ્રશંસા કરી હતી. ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે મંડી અને ચીરગાંવમાં રેલીને સંબોધશે, જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોન્ટા સાહેબ અને નગરોટામાં ચૂંટણી સભાને સંબોધશે. રાજ્યની 68 વિધાનસભા ચૂંટણી માટે 1 જ તબક્કામાં ગુરુવારે મતદાન યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેનામી સંપત્તિના મુદ્દે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ આ કારણે ડરી ગઈ છે કે આ કાયદાથી તેમના નેતાઓની લખલૂંટ સંપત્તિ જાહેર થઈ જશે. તેમણે કહ્યું કે વિમુદ્રીકરણના 1 જ વર્ષમાં મોટી માત્રામાં ગેરકાયદે નાણું ઝડપાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યા છે કે તેમની સરકાર બેનામી સંપત્તિ પર આકરો પ્રહાર કરવા જઈ રહી છે. સાથોસાથ તેમણે કહ્યું કે આના લીધે કોંગ્રેસ હતપ્રભ થઈ ગઈ છે, કારણ કે આ કાયદાથી તેમના નેતાઓની લખલૂંટ સંપત્તિ બહાર આવી જશે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે વિમુદ્રીકરણના મુદ્દે કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે અને તેમની સરકારને બદનામ કરી રહી છે. બેનામી સંપત્તિના કાયદાથી ડરી ગયેલી કોંગ્રેસ અગાઉથી જ સરકાર વિરોધી વાતાવરણ ઊભું કરવા મથી રહી છે. કેન્દ્ર સરકારે બેનામી ટ્રાન્ઝેક્શન અમેન્ડમેન્ટ એક્ટ 2016 ગયા વર્ષે 1 નવેમ્બરે જ અમલી બનાવ્યો હતો અને આ કાયદો અમલી બનતા જ સરકારે કેટલીય બેનામી સંપત્તિ ઝડપી પાડી છે. આ પૂર્વે કાયદામાં રહેલી કેટલીક ક્ષતિઓનો ગેરલાભ ઉઠાવી લોકો પોતાની બેનામી સંપત્તિ છુપાવવામાં સફળ રહેતા હતા. હવે સર્વેક્ષણ બાદ સરકારની ઝીણવટ ભરી નજર બેનામી સંપત્તિ પર રહે છે. कि भाई ये नोटबंदी को 8 नवंबर को 1 साल हो रहा है, किसी की बोरियां 500 से भरी हुई गई तो किसी की बोरियां 1000 से भरी हुई गई, और इतने में मोदी बेनामी संपत्ति का कानून ले आया. अब उनको परेशानी ये है कि मोदी अब थोड़े ही दिन में जो बेनामी संपत्ति का कानून लाया है उसका लोगों को परचम दिखाने की शुरुआत करेगा. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે જનતાને લૂંટીને એકઠી કરાયેલી લખલૂંટ સંપત્તિ જનતાને પરત કરવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભ્રષ્ટ લોકો તેમની બેનામી સંપત્તિ પર દાવો નહીં કરી શકે એવી સ્થિતિનું નિર્માણ કરવા તેઓ જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસી નેતાઓ તેમની જમીન, દુકાનો અને ફ્લેટના કારણે ડરી રહ્યા છે, એવી જ રીતે જેમ રૂપિયા 500 અને 1000ની નોટોની સંગ્રહ કરેલી રોકડથી ડરી ગયા હતા. कि बेनामी संपत्ति का अगर खुलने लग गया तो 500 हजार की नोटों के समय जो बेनामी सब रखा हुआ है, कहीं बेनामी जमीन लेके रखी हुई है,
કહીં બેનામી ફ્લેટ બના કે રખા હુઆ હૈ, કહીં દુકાન ખોલ કે રખી હૈ, યે સારી ચીજે અબ બચને વાલી નહીં હૈ. ઓર ઇસલિયે વો માહોલ બના રહે હૈ કે મોદી બેનામી સંપત્તિ કા તૂફાન ખડા કરે, ઉસકે પહેલે બ્લેક મની ડે બનાએ, 8 નવંબર કો આંસુ બનાએ, ઓર લોગો કો ગલત રાહ પર લે જાને કી કોશિશ કરે. લેકિન કોંગ્રેસ કે લોગ સમજ લીજીએ, ઈમાનદારી કે મુદ્દે પર એ દેશ કી જનતા આજ સે 100 સાલ કે બાદ ભી કોંગ્રેસ પર ભરોસા નહીં કરેગી. આપકા બાપ બોલતા હૈ, આપકે કારનામે બોલતે હૈ, આપકા પુરાના ઇતિહાસ બોલતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિમુદ્રીકરણના એક જ વર્ષમાં મોટી માત્રામાં કાળું નાણું બહાર આવ્યું છે. એ જ રીતે બેનામી સંપત્તિ કાયદો પણ ઘણાના ચહેરા ઉપરથી મોહરા ઉતારી દેશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત ભાજપાના નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓને મળી ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે જાત માહિતી મેળવી રહ્યા છે. ગઈકાલે હિંમતનગર ખાતે ભાજપના કાર્યકરો સાથે વિચાર વિમર્શ કર્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપરાંત શંકર ચૌધરી, યુપીના મંત્રી અને પ્રદેશ મહામંત્રી કેસી પટેલ તેમજ સાબરકાંઠાના સાંસદ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સહિતના અગ્રણીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા વિચાર કરી હતી. જે ભારતીય જનતા પાર્ટી સંગઠન આધારિત જે કામગીરી કરી રહી છે અને એના આધાર ઉપર, સંગઠનની તાકાત ઉપર આ આખી એ વ્યવસ્થા અને ચૂંટણી માટેની જે કંઈ કામગીરી છે એના માટેનું માર્ગદર્શન આજે માન્ય અમિતભાઈ, એમની સાથે રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, ભીખુભાઈ દલસાણિયા, રમણભાઈ વોરા, શંકરભાઈ ચૌધરી અને ડૉક્ટર મહેન્દ્રસિંહ, આ સૌ લોકો આજે આ બેઠકમાં ઉપસ્થિત છે. કાર્યકર્તાઓને જે પ્રકારે માર્ગદર્શન અને કામ કરવાની જે વાત કાર્યકર્તાને કરે છે એના કારણે કાર્યકર્તાનો ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે. ભાજપના નાયબ પ્રદેશ પ્રમુખ અને પ્રવક્તા આઈકે જાડેજાએ ભાજપાની ગુજરાત ગૌરવ યાત્રાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજ્યભરમાં યાત્રા અંગે જનજાગૃતિ આપી ભાજપે કરેલા કાર્યો પ્રજા સુધી પહોંચાડવા મહાસંપર્ક અભિયાન કરશે. ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાને ચૂંટણીમાં લઈને આગળ વધી રહી છે. સાથોસાથ ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય બળ એની સંગઠનની શક્તિ રહેલી છે અને આ વખતે 150 કરતા વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરે એ મતદારોનો સંપર્ક ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી બધા જ એ ગુજરાતના 50,000 કરતા વધારે બૂથો ઉપર 7 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન કાર્યવાહી કરવાના છે, પદયાત્રા કરવાના છે, ઘર ઘર સુધી જવાના છે. ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં જમીન બાબતે થયેલા વિવાદમાં ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાથે કોઈ સંબંધ નહીં હોવાનું પ્રદેશ ભાજપા પ્રવક્તા જગદીશ ભાવસારે જણાવ્યું છે. તેમણે પત્રકારોને તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે સમગ્ર બનાવની વિગત કારડિયા રાજપૂત સમાજના અગ્રણી જસાભાઈ ભારડે તપાસી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી જે ઘટના ઉપસ્થિત થઈ છે એના સાથે કોઈ સ્નાન સૂચકનો સંબંધ નથી. 30-31 મહિના પહેલા મુંદેલ ગામની ઘટના, એ ઘટના બાદ ગામ બંધ, હાઈવે જામ, આ બધાના આનુષંગિક
પોલીસે કરેલ કાર્યવાહી, કોર્ટમાં ચાલેલ કેસ અને કેસના પરિણામ સ્વરૂપ જે નિર્ણય આવ્યો છે એમાં ક્યાંય જીતુભાઈ વાઘાણી સંકળાયેલા નથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે પક્ષોએ પ્રચાર અભિયાન વેગુલ બનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા પ્રમુખ વિજયાજી રાહતકર વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને બીજેપીના ઘર ઘર ચલો સંપર્ક અભિયાનના ભાગરૂપે વડોદરા બીજેપી કાર્યાલય ખાતે મધ્ય ગુજરાતના મહિલા કાર્યકર્તાઓની બેઠક યોજી હતી. આગામી 7 તારીખથી શરૂ થનાર આ અભિયાનમાં મહિલા મોરચો લોકોના ઘરે ઘરે જઈને ભાજપની અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સિદ્ધિઓથી લોકોને અવગત કરાવશે. સુરત જિલ્લાના બારડોલી ખાતે ભાજપ મહિલા મોરચાની ચૂંટણીલક્ષી મહત્વની બેઠક મળી હતી. ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહતકરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરત જિલ્લા ભાજપના મહિલા આગેવાનો તેમજ મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી 7 થી 12 નવેમ્બર દરમિયાન યોજાનાર ઘર ઘર ચલો સંપર્ક અભિયાનની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ઉર્જા અને કૃષિ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયાએ ખેડૂતોને રાહત થાય તેવા સમાચાર આપતા મગફળી અને કપાસની ખરીદી ટેકાના ભાવે શરૂ કરાઈ હોવાની માહિતી આપી હતી. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ઉમેર્યું કે લાભ પાંચમથી અત્યાર સુધીમાં મગફળીના 127 કેન્દ્રમાં 101 કેન્દ્ર પર મગફળીની આવક શરૂ થઈ ગઈ છે તો કપાસના 46 કેન્દ્રમાં 31.608 ક્વિન્ટલ કપાસની ખરીદી ખેડૂતો પાસેથી થઈ છે. શ્રી સાપરિયાએ આરોપ લગાવતા કહ્યું કે ખેડૂતોને જ કોંગ્રેસ જ ગેરમાર્ગે દોરે છે. 101 કેન્દ્ર ઉપર મગફળીની નિયમિત આવક શરૂ થઈ છે અને એ આવકમાંથી લાભ પાંચમથી અત્યાર સુધીમાં રાજ્યમાં 3,02,767 ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. કપાસના પણ અત્યાર સુધીના 46 કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે અને એ પૈકીના 18 કેન્દ્રો ઉપરથી ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે યુવા મતદારો રાજકીય પક્ષો માટે મહત્વની ભૂમિકા ભજવશે. અમદાવાદમાં આજે પાલડી ખાતે યંગ થિંકર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ ફ્રીડમ એન્ડ રાઇટ્સ 2017 વિષય ઉપર યોજાયેલા સંમેલનમાં યુવાનોએ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેઓ સ્વચ્છ તેમજ રાષ્ટ્રહિત ધરાવતા પક્ષને મત આપશે તેમ ઉમેર્યું હતું. તે સાથે જ કોઈપણ પક્ષની લોભામણી જાહેરાતોના પ્રભાવમાં આવ્યા વિના તેઓ મત આપશે તેમ પણ જણાવ્યું હતું. યુથ મીટમાં ભાગ લેવા આવેલ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે હું કોઈ ચૂંટણી નહીં લડું, પરંતુ જ્યાં જનતાના હક્કોની લડાઈ છે ત્યાં રાજનીતિ જરૂર કરીશ. રાજનીતિ એટલે માત્ર મતોનું રાજકારણ કે ચૂંટણી લડીએ એ જ નથી હોતું. મારું માનવું છે કે જનતાની લડાઈ લડવી, સંઘર્ષના મેદાનમાં ઉતરવું, આ દેશના સામાન્ય લોકોને એમના બંધારણીય અધિકારો મળે એના માટે સંઘર્ષ કરવું એ પણ પોલિટિક્સ છે. એટલે એ જે જન આંદોલનનું પોલિટિક્સ છે એ હું કરું છું. જરૂરી નથી કે ચૂંટણીના રાજકારણમાં જઈએ અને ચૂંટણીના રાજકારણમાં જીવન માની જઈએ એવું પણ નથી. પણ મહત્વની વસ્તુ એ છે કે ગુજરાતના યુવાનો સડકો ઉપર છે અને આ વિકાસના ખોખલા મોડલને એક્સપોઝ કરી રહ્યા છે એ બહુ મહત્વનું છે. આપણે આજે જોઈએ છીએ કે પહેલાંના જે લોકો હતા એ વધારે પડતું જાતિ અને ઇન્ટરેસ્ટમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હતા, એટલા માટે રાજકારણીઓ એનું જાતિગત કે ધાર્મિક ચિહ્નોનો ઇસ્તેમાલ કરીને કે એ રીતેનું વોટ એટલે રાજકારણ રમતા હતા. પણ આજે યુવાનોને જાતિ કે ધર્મ કે કયા સેક્ટના છીએ કે કયા રાઇટ્સ એ લોકો એના રિચ્યુઅલ્સ કયા છે એ લોકોથી કોઈ મતલબ નથી. અને આજના જે યુવાનો છે એ માત્ર ને માત્ર વિકાસ તરફ જ જુએ છે. યુવાનોએ કોઈ પણ પક્ષ અથવા જાતિવાદ કર્યા સિવાય પોતાનો અમૂલ્ય વોટ જરૂર કોઈ સારા નેતાને આપવો જોઈએ કે જે 5 વર્ષ તમારી મદદ કરી શકે, જેમાં કોઈ પણ જાતિવાદ અથવા મતભેદ રાખવો ન જોઈએ. ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી ધીમે ધીમે ગરમી પકડી રહી છે ત્યારે અનામત મુદ્દે આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ વિરુદ્ધ 16 જેટલા પાટીદાર સંગઠનોએ મોરચો ખોલ્યો છે. તેઓએ કહ્યું કે હાર્દિક સાથે અમે ઓબીસીની માંગ અંગે જોડાયા હતા, પરંતુ હાર્દિક હવે રસ્તો ભટકી ગયો છે અને પોતાની રાજકીય ઓળખ ઊભી કરવા મથી રહ્યો છે. એવું પણ કહેવાયું છે કે સરકારે ઈબીસી મુદ્દે બધું આપ્યું પણ હાર્દિકને તાજમાંથી જે મળશે તે જ સ્વીકાર્ય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં પહેલી જ વાર વીવીપેટ મશીનથી મતદાન થશે. રાજ્યના મતદાતાઓને વીવીપેટ અને નોટા જેવી ઉપયોગીતા સમજાવવા ચૂંટણી પંચે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના ભાગરૂપે મોરબીના ટંકારાની એમપી દોશી હાઈસ્કૂલમાં મતદાતાઓ માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર આઈકે પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોને વીવીપેટની ઉપયોગીતાથી માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે સ્થાનિક નગરજનો અને સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં યુવાઓએ મીણબત્તી સાથે મતદાન કરવાના સામૂહિક શપથ લીધા હતા. વિધાનસભાની ચૂંટણીની તાસીર અને તસવીર આપના સુધી પહોંચાડવા માટે વિશેષ કાર્યક્રમ અમે આજથી શરૂ કરી રહ્યા છીએ. મતદાર આલમના મિજાજનો ફળાદેશ રજૂ કરતો ગુજરાતનો જનાદેશ નિહાળવાનું ચૂકશો નહીં. ફરીથી યાદ કરાવીએ, 6 નવેમ્બર સોમવારથી રાત્રે 8 વાગે. હવે એક જ સવાલ પૂછાય છે સતત, ગુજરાત આપશે કોને મત? કોના શિરે હશે સત્તાનો તાજ? શું છે જનતા જનાર્દનનો મિજાજ? સેંકડો મુદ્દા, હજારો સવાલ, આ વખતે કોણ કરશે કમાલ? સૌ સવાલનો એક જ જવાબ, ગુજરાતનો જનાદેશ. ચૂંટણીનું સચોટ વિશ્લેષણ કરતો અમારો વિશેષ કાર્યક્રમ દરરોજ રાત્રે 8 વાગે 6 નવેમ્બરથી માત્ર ડીડી ગિરનાર ઉપર. કાર્તિકી પૂર્ણિમાના દિવસે શ્રીમદ રાજચંદ્રજીની જન્મજયંતિ નિમિત્તે પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં યુગ પુરુષ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન થયું હતું. જિંદગીના અંતિમ વર્ષોમાં શ્રીમદ રાજચંદ્રજી જ્યાં આશરે 35 દિવસ રહ્યા હતા તે ધરમપુરમાં મહોત્સવના શુભારંભે તારીખ 2 નવેમ્બરે સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાંથી આવેલા હજારો ભક્તોએ અને ગામવાસીઓએ નાચતા ગાતા હર્ષોલ્લાસપૂર્વક ગામની ગલીઓમાં તેમના પરમગુરુ શ્રીમદજીનું નામ ગુંજાવ્યું. સાંજે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં 34 ફૂટની પદ્માસન મુદ્રામાં શ્રીમદ રાજચંદ્રજીની વિશ્વની સર્વોચ્ચ પ્રતિમાનું પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજીના શુભ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્તિકી પૂર્ણિમાને ત્રિપુરારી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન સોમનાથ દર્શનનો અનોખો મહિમા છે અને તેમાં પણ પૂનમની મધ્યરાત્રિએ થતી આરતીનો લાહો લેવા ભક્તો દૂર દૂરથી સોમનાથ મંદિરે આવે છે. આ વખતે પણ કાર્તિકી પૂનમના દિવસે રાત્રિના બરોબર 12ના ટકોરે આરતી શરૂ થતાની સાથે જ ભગવાન સોમનાથના જયઘોષ સાથે ભક્તોએ અલૌકિક ક્ષણને વધાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિર ખાતે 1955થી કાર્તિકી પૂર્ણિમાની ઉજવણી થાય છે, જેના ભાગરૂપે 5 દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને પૂનમની મધ્યરાત્રિએ ચંદ્ર બરોબર ભગવાન સોમનાથના મસ્તક ઉપર પહોંચે ત્યારે મહાપૂજા અને આરતી કરવામાં આવે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અક્ષરધામ હુમલામાં સંડોવાયેલા અને ગઈકાલે ધરપકડ કરાયેલા અબ્દુલ રશીદને જજ પીબી દેસાઈના ઘરે રજૂ કર્યો હતો અને અબ્દુલ રશીદની વધુ પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે તેના 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે આરોપીના જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તોયબા જેવા ત્રાસવાદી સંગઠનો સાથેના કનેક્શનને લઈને તેમજ નાણાં ફંડિંગના મુદ્દાને લઈને પૂછપરછ કરવા વધુ રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે પોલીસ રિમાન્ડની માંગણી નામંજૂર કરીને 10 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાદ કોન્ટેક્ટ મેં થાય કે નહીં.
દેશની રક્ષા કાજે શહીદ થતા વીર જવાનોના પરિવારજનોને આર્થિક સહાય સાથે હૂફ મળી રહે તે માટે સુરત સ્થિત કેટલાક મહાનુભાવોએ મારુતિ વીર જવાન ટ્રસ્ટનું નિર્માણ કર્યું છે. શહીદોના પરિવારોને વધુ ને વધુ આર્થિક સહાય સાથે સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે ભંડોળ ભેગું કરી શકાય તે આશયથી મોરારીબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ડિસેમ્બર માસમાં યોજાનાર મોરારીબાપુની કથા મંડપ વીર જવાનોની થીમ સાથે તૈયાર કરવામાં આવેલ છે. મારુતિ વીર જવાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કે દેશના સીમાડાનું રક્ષણ કરતા આપણા વીર જવાનો ના હિતાર્થે કથા છે કે જે વીર જવાનો બહુ સાધારણ પરિસ્થિતિમાંથી આવતા હોય છે, નાની ઉંમરમાં તમામ પ્રકારના મોજશોખ, ઘરબાર, સમાજ, તમામ પ્રકારના તહેવારો મારા અને તમારા માટે ત્યજી અને આપણા સીમાડાનું રક્ષણ કરે છે. આપણે છેલ્લા 18 વર્ષથી સુરતના આંગણે જય જવાન નાગરિક સમિતિના માધ્યમથી આ કાર્ય અવિરત કરતા આવ્યા છીએ. બાપુના માધ્યમથી એક એવું વટબીજ વાવવા જઈ રહ્યા છીએ કે જેને આપણે સૌ સાથે મળી અને દેશવાસીઓ પાળે પોષીને મોટું કરશું. દેવદિવાળીના પવિત્ર દિવસે વડોદરા શહેરના માંડવી વિસ્તારનું પૌરાણિક નરસિંહજી ભગવાન મંદિર ભક્તોથી છલકાયું હતું અને ઢોલ નગારાના નાદે વરઘોડામાં ભારે આકર્ષણ ઊભું કર્યું હતું. આ ઉપરાંત વિવિધ વેશભૂષામાં આવેલા બાળકોને જોવા લોકો ઉમટી પડ્યા હતા. વરઘોડામાં રૂટ પરની ઇમારતોને પણ રોશનીથી શણગારવામાં આવી હતી. ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ હોકી ટુર્નામેન્ટ ભવ્ય જીત હાંસલ કરી ચેમ્પિયનશિપ પર કબજો મેળવ્યો છે. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમે 2018ના હોકી વિશ્વકપ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. એશિયા કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ચીનને પેનલ્ટી શૂટઆઉટથી હરાવી ભવ્ય જીત હાંસલ કરી છે. ભારતીય ટીમની સુકાની સુશીલા ચાનુ આગેવાનીમાં મહિલા હોકી વિશ્વકપ 2018 માટે ક્વોલિફાઈ થઈ છે. 8 દેશો વચ્ચેની આ એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં ભારત જ એક એવી ટીમ છે જેણે એક પણ મેચ ગુમાવ્યા વગર ફાઇનલ પણ જીતી લીધી હતી. ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ ટુર્નામેન્ટમાં શાનદાર જીત બદલ રાષ્ટ્રપતિએ મહિલા હોકી ટીમને આ જીત અંગે શુભેચ્છા પાઠવી ટ્વિટર પર એશિયા કપ જીતવા માટે મહિલા ટીમને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મહિલા ટીમને જીતની શુભેચ્છા પાઠવતા ટ્વિટર પર હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આજે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રપતિ પીએમનું મહિલા હોકી ટીમને અભિનંદન આપતું ટ્વીટ, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહનો જન્મદિવસ, પિંક ડાયમંડનો વિડીયો અને વિશ્વની સૌથી ઊંચી સાયકલનો રેકોર્ડ ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. પ્રદર્શન જાળવી રાખતા રવિવારે રમાયેલી ફાઇનલમાં ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4 પરાજય આપીને ગોલ્ડ મેડલ જીત્યો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી ભારતની મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખુશી વ્યક્ત કરી. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ ટ્વીટ કરીને ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન આપ્યા. આજે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહનો જન્મદિવસ છે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, ડોક્ટર સુભાષ ભામરે, સ્મૃતિ ઇરાની સહિતના રાજકીય મહાનુભાવો અને ટ્વિટર ચાહકોએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ટ્વિટર અને ફેસબુક પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. આજનો ઇતિહાસ. 6 નવેમ્બર 1913 મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં આજના દિવસે રંગભેદ અને દમનકારી નીતિઓ વિરુદ્ધ જંગ છેડી હતી અને ધ ગ્રેટ માર્ચનું નેતૃત્વ કર્યું હતું. આગામી 15 નવેમ્બરે જીનીવામાં વિશ્વનો અત્યંત દુર્લભ પિંક હીરાની હરાજી થવા જઈ રહી છે. યુટ્યુબ પર તેનો વિડિયો અસંખ્ય વાર જોવાયો છે. વિશ્વના સૌથી વધુ જાણીતા ફેન્સી ઇન્ટેન્સ પિંક ડાયમંડની બોલી આશરે 129-194 કરોડ રૂપિયામાં થશે તેવો અંદાજ છે. લંડન, સિંગાપુર, હોંગકોંગ અને તાઇવાનમાં પ્રદર્શનમાં રાખવામાં આવેલો આ હીરો હવે ન્યૂયોર્ક લઈ જવાશે અને બાદમાં જીનીવા ખાતે એક પ્રદર્શનમાં મૂકવામાં આવશે અને 15 નવેમ્બરે હરાજી થશે. વિશ્વની સૌથી ઊંચી સાયકલ બનાવી છે ચંદીગઢના એક યુવાને. યુટ્યુબ પર આ સૌથી ઊંચી સાયકલનો વિડિયો ખૂબ જોવાઈ રહ્યો છે. એર કન્ડિશનરનું રિપેરિંગ કરતા રાજીવકુમાર નામના આ યુવાને પોતાના હુનરથી એવી સાયકલ બનાવી છે જેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ સાયકલની ઊંચાઈ 10.6 ફૂટની અને લંબાઈ 9.6 મીટરની છે. જ્યારે તેઓ રસ્તા પર આ સાયકલ ચલાવે છે ત્યારે લોકો જોતા જ રહી જાય છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
અને આ સાથે મિડડે ન્યૂઝ સમાપ્ત થાય છે. નમસ્કાર.